समाचारની શરૂઆત કરીએ પાટણથી મહત્વના સમાચાર કે જ્યાં સરસ્વતીના સરિયદમાં આગનો બનાવ સામે આવ્યો છે। ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હોવાની વિગતો છે। તમને જણાવી દઈએ કે આગ લાગતા લાખોના ફટાકડાનું નુકસાન થયું હોવાની પણ વિગતો છે। સ્ટોલની પાસે ઊભેલા શાકભાજીની લારી અને દુકાનોમાં પણ નુકસાન થયું છે। ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની પણ વિગતો છે। તો આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે સરસ્વતી સરિયદ વિસ્તારના कि ज्या फटाकड़ाना स्टॉल में आग लागी, जो के कया कारणोसर आग लागी ते स्पष्ट नहीं थयु, परंतु फटाकड़ा स्टॉल हतु एटले स्वाभाविक आगे विकराळ स्वरूप धारण कर्यु अने आग लागता लाखों फटाकड़ा नुकसान थई गयु छे। સ્ટોલની પાસે ઊભેલા શાકભાજીની લારી અને દુકાનોમાં પણ નુકસાન થયું છે। જો કે ગામ લોકોએ સતર્કતા બતાવી અને મહા મહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની પણ વિગતો સામે આવી છે। પરંતુ હાલ જ્યારે દિવાળીનો માહોલ હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે થોડા સમય માટે સરિયદમાં નાસભાગ મચી ગઈ હતી। ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી, જેના કારણે આસપાસની દુકાન અને શાકભાજીની જે લારી હતી તેને પણ મોટું નુકસાન થયું છે। પરંતુ ગામ લોકોની સતર્કતા અને મહા મહેનત આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। અને આ દ્રશ્યો છે કે જ્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા, આગ લાગતા જ લાખોના ફટાકડાનું પણ નુકસાન થઈ ગયું છે, એની સાથે સ્ટોલની પાસે ઉભેરા શાકભાજીની લારી અને અન્ય જે આસપાસ દુકાનો છે તેમાં પણ નુકસાન થયું હોવાની વિગતો છે।